નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર ચૌદ મારા પુસ્તક વિશે ચર્ચા કરવાના છીએ હવે આપણા મિત્ર અને શિક્ષકની મદદ વડે આપણે એક પુસ્તક મેળવવાનું છે અને આ પુસ્તક વિશે લખવાનું છે તો જુઓ પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો લેખકનું નામ છે મહાત્મા ગાંધી પુસ્તકની કિંમત છે છસો રૂપિયા પુસ્તકના કુલ પાના ચારસો ચોપન પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો એકસો છાસઠ આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો મને આ પુસ્તક એક મિત્ર દ્વારા મારા જન્મદિવસે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું અને તે મારા પુસ્તકાલયમાં એક અવિસ્મરણીય સ્થાન ધરાવે છે હવે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ તેમના વિવિધ પ્રસંગોમાં અને અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ દરેક માનવીને માર્ગદર્શન આપે છે ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા જીવનની સાચી મૂલ્યતા સમજાવે છે પોતાની ખામીઓ ભૂલચૂક અને વિશે જાહેરમાં લખવાની હિંમત અતુલનીય છે પુસ્તકનો સાર જોઈએ તો સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીના આત્મકથા અનુસાર માં લખાયેલ પુસ્તક છે સત્યના પ્રયોગો એ માત્ર એક આત્મકથા નથી પરંતુ તે એક આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શિકા પણ છે આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો અને અનુભવોની મદદથી જીવનમાં સત્ય અહિંસા અને ઈમાનદારીના મૂલ્યોને આપવાની પ્રેરણા મળી છે વાંચકોએ આ પુસ્તક દ્વારા સત્યના પ્રયોગો અને સત્યના મહત્વની સત્યનો પરિચય મળી શકે છે પ્રથમ ભાગ જોઈએ તો ગાંધીજીના બાળપણ અને યુવા અવસ્થાના અનુભવો તેમના પરિવાર અને સંસ્કારો એ તેમને કઈ રીતે આકાર આપ્યો તે વિશે વાત કરે છે તેમણે તેમના લગ્ન શિક્ષણ અને પરદેશ જવાની મથામણને વિગતે વર્ણવેલ છે હવે મધ્યમ ભાગની વાત કરીએ તો મધ્યમ ભાગમાં દક્ષિણ આફ્રિકામાં તેમની વિચારધારાઓ અને જીવનના મંત્રોની પ્રસ્થાપના અને તેમની લડતની શરૂઆતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે આ સમયગાળામાં તેમણે સત્ય અને અહિંસાના મંત્રોને વધુ મજબૂત બનાવ્યું છે અંતિમ ભાગમાં ગાંધીજીના ભારતમાં પાછા ફર્યા બાદની કથાઓ અને અહીંના જીવનમાં થયેલ ફેરફારો તેમની અંગ્રેજ સરકાર સામેની લડત અને સ્વતંત્રતાના મિશનને વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતું આપણી પ્રવૃત્તિને બચાવવું ફરી મળીશું નેક્સ્ટ પ્રવૃત્તિમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત